દસ સંખ્યાઓની સરેરાશ પંદર છે પરંતુ પાછળથી ખબર પડે છે કે સરેરાશ ગણતા સમયે એક સંખ્યા છત્રીસ ને છવ્વીસ વાંચી લેવામાં આવી છે તો સાચી સરેરાશ શું બનશે હવે મતલબ શું કહે છે મિત્રો આપણી પાસે પેલા દસ સંખ્યા હતી એનો કુલ સરેરાશ છે પંદર હવે દસ સંખ્યા હતી ને એમાં છત્રીસ નામની સંખ્યા હતી ને એને છવ્વીસ વચાઈ ગયું ભૂલથી શું વચાઈ ગયું છવ્વીસ જેના કારણે હવે આપણે જો છવ્વીસને બાદ કરી અને છત્રીસ ઉમેરશું તો એનો મતલબ કે દસ ઉમેરવા પડશે દસ સંખ્યા ઉમેરવા પડશે આપણે દસ સંખ્યા ગણવામાં આપણે ભૂલ કરી હતી આપણે એવું કહી શકીએ કારણ કે છત્રીસ વાંચવાના હતા એમ જગ્યાએ કહી શકીએ કે દસ નો ઘટાડો આવ્યો હશે તો હવે શું કીધું છે કે હવે જો અને સાચી સરેરાશ શોધવી હોય તો શું કેટલી હશે એ આપણે શોધવાની છે તો એનો મતલબ કે દસ વિદ્યાર્થીઓ હતા એ બધાને આપણે દસ બધા વચ્ચે દસ માર્ક આપવાના છે તો બધા વચ્ચે દસ માર્ક આપીએ તો બધાના ભાગમાં કેટલા એક એક માર્ક વધારે આવે કારણ કે દસ વિદ્યાર્થીઓ છે અને દસ સંખ્યા ખૂટે વધે છે તો બધાના ભાગમાં એક એક વધારે માર્ક આવશે તો પહેલા હતી પંદર હવે થઈ એક વધારાની તો પંદર વત્તા એક કરશો એટલે કેટલી થશે સોળ એનો મતલબ કે મિત્રો હવે સાચી સરેરાશ કેટલી થશે કે સોળ તેથી આ દાખલાનો જવાબ થશે સોળ